આપણા દેશના લોકપ્રિય યશસ્વી માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે રામ રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યા હોય ત્યારે મારો પણ એમાં સહભાગી થવાનું, મારો અને મારા વિસ્તારના લોકોની ઈચ્છા હોય એ માટે થઈને હું આજે રાજીનામું આપી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીની સાથે જ હતો, મેં કોઈ બીજો પક્ષ જોઈન્ટ કર્યો નથી અને ભારતીય જનતા પાર્ટી સાથે મારી કોઈ નારાજગી નથી. અને આપણા દેશના બંને પનોતા પુત્ર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું જ્યારે નેતૃત્વ હોય અને એ લોકો રામ રાજ્યની સ્થાપના કરવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે મારે પણ એમાં સહભાગી થવું જોઈએ એવી મારા વિસ્તારના લોકોની લાગણીને માન આપીને હું આજે રાજીનામું આપી રહ્યો છું. મારા મતદારોને પૂછીને જ હું આ નિર્ણય લઉં છું, આ મારો પોતાનો નિર્ણય નથી. મારા મતદારોની સાથે મેં પહેલાં વાતચીત કરી અને મારા મતદાતાઓની લાગણી છે કે આપ પણ રાજીનામું આપી અને મોદી સાહેબના હાથ મજબૂત કરો. રાજીનામું આપવાનું બીજું કોઈ જ કારણ નથી કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રામ રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યા હોય તો એમાં હું પણ સહભાગી થવા માગું છું અને મારી જનતા પણ એની અંદર જ્યારે કહેતી હોય કે આપ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સહભાગી બનો એ માટે થઈને જ હું રાજીનામું આપી રહ્યો છું. સાથે જોડાયેલો પણ હતો અને જોડાયેલો છું પણ માત્ર ને માત્ર જ્યારે રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય, અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા હોય, હું પણ ક્ષત્રિય છું અને હિન્દુ ધર્મની સાથે મારી લાગણી જોડાયેલી હોય અને મારા વિસ્તારના લોકોની લાગણીને માન આપીને હું રાજીનામું આપી રહ્યો છું. પાર્ટીનો જે નિર્ણય હશે એ મારા શિરોમાંની હોય, પાર્ટી કહેશે અને મારી જનતા કહેશે તો હું ફરીથી ચૂંટણી લડીશ. રાજીનામું આપવાનું બીજું કોઈ જ કારણ નથી. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વર્ષોથી સનાતન ધર્મની માગણી હતી અને રામલલ્લા જ્યારે અયોધ્યાની અંદર બિરાજમાન થયા હોય, આટલું મોટું કાર્ય અને રામ મંદિરની સાથે સાથે રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે મારા મતદારો, મારા વિસ્તારના લોકો અને મારી પોતાની પણ લાગણી છે કે માન્ય ગુજરાતના બંને પનોતા પુત્રના હાથ મજબૂત કરવા માટે હું આજે રાજીનામું આપી રહ્યો છું. બસ હવે થોડા સમયમાં પાર્ટી નક્કી કરે એ દિવસે મારા વિસ્તારની અંદર મારા લોકોની સાથે લઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ. પાર્ટીનો જે કંઈ આદેશ હશે અને મારા વિસ્તારના લોકો જે ઈચ્છા વ્યક્ત કરશે તો હું ચૂંટણી અવશ્ય લડીશ. ખાસ કરીને ત્રણે ત્રણ અપક્ષોને આ રીતે ઓફર કરવામાં આવી છે કે રાજીનામું આપો અને પછી પેટા ચૂંટણી લડો, આમાં શું? પાર્ટીનો જે કંઈ આદેશ હશે અને મારા લોકો મતદારોની જે ઈચ્છા હશે તો હું અવશ્ય ચૂંટણી લડીશ.